ઈડરના કડિયાદરા પાસે ઘઉઆવ નદીમાં ડૂબવાથી એક યુવકનું મોત થયું છે। આ ઘટના દશામાની મૂર્તિ વિસર્જન કરતા સમયે બની છે। ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે। ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। મૃતકનું નામ કમલેશ હોવાનું સામે આવ્યું છે, ત્યારે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। तो बाबराना करियाड़ा रोड पर आवेला रामपरा डेम माथी एक युवान की लाश मड़ी आवता चकचार मची गई छे। परणित भावेश भाई डाभी नामना युवक घरे थी गुम थया हता, जे बाद घरना सभ्यों द्वारा पुलिस ने जाण करवामां आवी हती। रामपरा डेम में तरवैयानी मदद थी शोधखोळ चालू करवामां आवता लाश मड़ी आवी हती। लाश ने पीएम माटे सरकारी होस्पिटल में खसेड़वामां आवी छे। पारडीमा केशव कॉम्प्लेक्स नुं बांधकाम नबळुं अने जर्जरित होवाथी धाबानो स्लेब तूटी पड्यो हतो। धाबा उपर रहेता मोबाइलनो टावर पण तात्कालिक उतारी लेवानी दुकानदारोए मांग करी हती। दुकानदारोए जणाव्युं हतुं के आ बनाव रात्रे बन्यो होवाथी कोई जानहानि थई नहोती। છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ વિકાસ પ્રજાપતિની હેવાનિયતનો પર્દાફાશ થયો છે। તબીબે ચકાસણીના બહાને આદિવાસી મહિલા દર્દી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે। પ્રસૂતિ બાદ દવાખાનામાં દાખલ પીડિતાને ચેકઅપ માટે અલગ રૂમમાં લઈ જવામાં આવી હતી ને પોતાની હવસ સંતોષવાનો ડોક્ટરે પ્રયાસ કર્યો હતો, જોકે સદનસીબે મહિલા ભાગે છૂટવામાં સફળ રહી હતી। સુરત જિલ્લામાં બેખોફ તસ્કરોએ માંગરોળના કીમચા રસ્તા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો। મળતી માહિતી મુજબ પાલોદ આઉટપોસ્ટથી 500 મીટરના અંતરે આવેલ ફિરદોસ શોપિંગમાં આવેલી દુકાનોને તસ્કરો નિશાન બનાવી। ઉલ્લેખનીય છે કે એક જ રાતમાં 7થી વધુ દુકાનોના તસ્કરોએ તાળા તોડી ચોરી કરી હતી। ત્યારબાદ આશરે 40,000થી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે, જોકે બે તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા। સમગ્ર ઘટનાને લઈને પાલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના કતાર ગામમાં શેરદલાલે આપઘાત કર્યો હતો। સાતમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો। વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે। ચાર પાનાની લખેલી સુસાઇડ નોટમાં હર્ષ સમગજબી અને મિત્ર દક્ષેશ માવાણી પાસે ન્યાયની માંગ કરી છે। પરત લેવાના કરોડો રૂપિયા પરત ન મળતા આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થયો છે। વ્યાજખોરો દ્વારા પણ દબાણ કરી માનસિક ત્રાસ ગુજારાતો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સુરતમાં મલ્ટીલેવલ માર્કેટિંગના ઓઠા હેઠળ રોજે રોજ રિટર્ન આપવાની લાલચે ઠગાઈ કરવાની ઘટના સામે આવી છે। અસંખ્ય રોકાણકારોને સિમ્બા કોઇન યુએસ ડોલરમાં નિવેશ કરાવી રૂપિયા 2 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરવાના કેસમાં ઠગ ટોળકીનું નામ સામે આવ્યું છે। એક સાગરીતની દિલ્હી ખાતેથી સુરત ઇકોસેલ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ અને ઉમરગામ પાલિકા વિસ્તારમાં સરોંડાના નવા સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે જ ડીજીવીસીએલની 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલનું નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો સહિત ઉદ્યોગ જગતના લોકોએ હાજરી આપી હતી। વડગામના મગરવાડા ગામે અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી નેજા હેઠળ અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું। છાપીથી મગરવાડા સુધી અર્બુદા સેનાની બાઇક રેલી યોજાઈ હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો જોડાયા હતા। 5,000થી વધુ યુવકોને સમાજના લોકો સભામાં હાજરી આપે તેવું આયોજન કરાયું હતું। દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા જિલ્લાભરમાંથી શ્રદ્ધાળુઓ ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આવી પહોંચ્યા હતા। હજારો પ્રતિમાઓનું પવિત્ર નર્મદા નદીમાં શ્રદ્ધાભેર વિસર્જન કરાયું હતું। ઢોલ ત્રાસાના સથવારે માતાજીની જય જયકાર અને ભક્તિ ધૂનો સાથે માઈ ભક્તો ઘાટના કિનારે પહોંચ્યા હતા, જ્યાં માતાજીની પ્રતિમાના પૂજન અર્ચન અને દિવ્ય આરતી બાદ નાવડી મારફતે નર્મદા નદીની મધ્યમાં જઈને ભારે હૈયે દશામાની પ્રતિમાનું વિસર્જન કરી પરિવારના કલ્યાણની મંગલ કામના કરી હતી। રક્ષાબંધનની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં અવનવી રાખડી જોવા મળે છે। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગાવાળી રાખડી વ્યસન મુક્તિ પર્યાવરણની જાળવણીના સંદેશ આપતી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે।